વાર્ષિક સભામાં મહિલાઓને ભેટ સોગાય નવમી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેને મેને સફળતાનો સફરતાનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો કચ્છ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સરહદ ડેરીની આજ રોજ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર અઢાર ના શનિવારના રોજ દૂધ સંઘની નવમી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો ગત વર્ષ દરમિયાન દૂધ દ્વારા કુલ કરોડ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું જેમાં પ્રતિદિન એવરેજ ત્રણ લાખ લીટરનું કનેક્શન કર્યું હતું ગત વર્ષ દરમિયાન પાંત્રીસ ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે અને દૂધના ખરીદ ભાવમાં પણ દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એક ગણતરી પ્રમાણે પશુપાલકોની આવક સરહદ ડેરી દ્વારા છેલ્લા આઠ વર્ષના ગાળામાં ત્રણ ગણો વધારો થયો છે આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્લભભાઈ હુંબલ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા ઉપપ્રમુખ શ્રી નિયતિબેન પોકાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી શિવજીભાઈ આહિર શ્રી દાસભાઈ પટેલ દેવરાજભાઈ ગઢવી જયંતિભાઈ ધોડુ ધર્મેન્દ્રસિંહ જાડેજા ગોદાવરીબેન મઢવી મોતીભાઈ ભરવાડ સુધીરસિંહ જાડેજા ડોક્ટર હરિભાઈ રાવલ ચાંદ્રાણી સરપંચ ધનજીભાઈ હુંબલ અને પૂર્વ સરપંચ કાનજી મેમા હુંબલ તેમજ સાથે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની સાથે કચ્છ જિલ્લાની મંડળીઓના પ્રમુખશ્રી અને મંત્રી શ્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારની પશુપાલન ક્ષેત્રે સ્વરોજગારી મળી રહે તે હેતુ બાર દુધાળા પશુઓની ફાર્મની યોજના અમલમાં છે જેમાં બેંક લોન મેળવી અને પોર્ટલમાં અરજી કરી અને સહાય મેળવી શકાય છે તેની સમજણ આપવામાં આવી અને તમામ મંડળીઓની સદર યોજનાની ગાઈડલાઇન આપવામાં આવી આ કાર્યક્રમમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા દૂધ મંડળી સૌથી વધુ દૂધ ભરાવતી સામાન્ય દૂધ મંડળી ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓ પશુપાલકોના તેમજ કચ્છ જિલ્લાના બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સૌથી વધુ દૂધ ભરાવતા પશુપાલકો સ્વચ્છ મંડળીઓ સ્વચ્છ શીત કેન્દ્રોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમ સંચાલન શ્રી મનજીભાઈ આહિરે કર્યું હતું